राजकोट જિલ્લાના જેતપુર શહેરમાં કોટન પ્રિન્ટિંગના કારખાનાઓમાં બાળમજૂરી કરતા બાળકોને ગુજરાત સીઆઈડી અને દિલ્હીના એક એનજીઓ દ્વારા છોડાવવામાં આવ્યા છે। છેલ્લા 15 દિવસમાં તબક્કાવાર બે વખત રેડ કરી ગુજરાત સીઆઈડીની ટીમે બાળકોને છોડાવવાની કામગીરી કરી છે। રાજકોટ જિલ્લાનું જેતપુર શહેર કોટન પ્રિન્ટિંગ માટે આમ તો વિશ્વભરમાં પ્રસિદ્ધ બન્યું છે, પરંતુ સાથે સાથે અહીંના કારખાનાઓમાં બાળ મજૂરો રાખવામાં આવતા હોવાની માહિતીના આધારે 10-12 દિવસ પહેલા ગુજરાત સીઆઈડી અને બચપન બચાવો નામની દિલ્હીની એક એનજીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને 34થી વધુ બાળ મજૂરોને છોડાવવામાં આવ્યા હતા। ત્યારબાદ ફરી એક વખત હાલમાં પણ દરોડાઓ પાડવામાં આવ્યા છે અને 39 જેટલા બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે। આ મામલે સીતારામ હેન્ડ ફર્નિશિંગ, બાબા એન્ડ વૈભવ હેન્ડ ફર્નિશિંગના બે કારખાનેદારો સામે પણ બાળ મજૂરી હેઠળના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। સાથે સાથે 4 ઠેકેદારોની પણ ધરપકડ કરવામાં આવી છે। આજ સીઆઈડી ક્રાઇમ કી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ રાજકોટ રૂરલ કે જયપુર વિસ્તારમાં જો यूनिट्स हैं जहां बच्चों का यूज किया जाता है वहां वेरिफिकेशन करने के लिए गई थी। वेरिफिकेशन में अभी तक उन्होंने 2 ऐसी यूनिट को पाया जहां चाइल्ड लेबर होती है, उनको रेस्क्यू करके चाइल्ड वेलफेयर कमेटी में भेजने की कार्रवाई चालू है। जो ठेकेदार या फैक्ट्री के जो मालिक हैं जो इसके लिए जवाबदार हैं उनके खिलाफ जुवेनाइल जस्टिस एक्ट और चाइल्ड लेबर एक्ट के अंदर केस करने की कार्रवाई चालू है। गुजरात सरकार का स्पष्ट निर्देश है कि गुजरात में चाइल्ड लेबर बिल्कुल भी नहीं होनी चाहिए और इसी ऑपरेशन के अंतर्गत हम एनजीओ और अलर्ट सिटीजन्स की मदद लेते हैं। आज के हमारे ऑपरेशन में बचपन बचाओ आंदोलन ने मदद की है और वो हमारे साथ है और हमारी ये प्रक्रिया ऑपरेशन जारी रहेगी।